गुजरात के सावली से यह खबर सामने आ रही है, जहां पर सावली तालुका के पोईचा गांव के पास किसी अज्ञात शख्स की ओर से केमिकल युक्त पानी कैनाल में छोड़े जाने की घटना कैमरे में कैद हुई है। दरअसल ये जो घटना है वो कैमरे में किसी किसान ने कैद की है। जिस तरह से जानकारी सामने आ रही है, उस तरह से किसान और टैंकर ड्राइवर के बीच का ये वीडियो जो है, उसमें पूछताछ में ये पता चला कि राकेश पटेल नाम के किसी शख्स ने ये केमिकल युक्त पानी छोड़ने के लिए इस टैंकर को भेजा था। रानिया विस्तार में आई केमिकल कंपनी की ओर से ये पानी छोड़े जाने का आरोप किसानों ने लगाया है और ये पूरे घटना की जानकारी भादरवा पुलिस और जीपीसीबी को की गई है, जिसके बाद अधिकारियों ने देर रात इस केमिकल युक्त पानी के सैंपल भी लिए थे और ये केमिकल युक्त पानी किस कंपनी से आया है उसकी भी तफ्तीश शुरू कर दी गई है। हाल अत्यारे आ चैनल छे, नहर छे, એની અંદર બહારની કોઈ ટેન્કર આવી અને કેમિકલયુક્ત પાણી નાખી ગયા છે, જેથી એ ગંદુ પાણી ઝેરી હોય, ગમે તે જાહેર જનતાને આરોગ્યની દ્રષ્ટિએ હાનિકારક થાય, કોઈ મરી જાયની કોઈ ખાતરી કહેવાય નહીં, તો આવા બાંધા તત્વોએ અહીંયા બીજા ગામથી આવી આવું દૂષિત પાણી દૂષિત રાખવું ના જોઈએ, કેમિકલયુક્ત બરાબર, જેની આપ સરકાર ખાસ તકેદારી રાખવી, આમ તો આપણી સરકાર ભાજપની તકેદારી રાખે જ છે, પરંતુ આના માટે પોઈચા ગામ માટે ખાસ ધ્યાન આપવું જરૂરી છે। તમે શું ઈચ્છી રહ્યા છો? હું આ અંગે સરકાર તાત્કાલિક પગલાં ભરે અને આની જરૂરી કાર્યવાહી કરે એ ઈચ્છું છું। ગઈકાલ રાત્રે લગભગ 6 થી 6:30 સમયમાં આ કેનલ, હું ઊભો છું એ જ કેનલમાં પાણી છોડવામાં આવેલ છે। એ ટેન્કરવાળો ભાઈ પાણી છોડતો હતો અને અમારા ગામના ખેડૂતે જોયું, તે ખેડૂતે જોઈ અને સરપંચ સાહેબને કહ્યું કે સરપંચ સાહેબ અહીં આગળ આ રીતનું પાણી તમે છોડાવો છો, એટલે તાત્કાલિક સરપંચ સાહેબ આવી ગયા અને તેને તાત્કાલિક તેના પગલાં હાથ પર ધર્યા સરપંચ સાહેબે। સરપંચ સાહેબે તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો, તાત્કાલિક જીપીસીબીમાં ફોન કર્યો અને જણાવ્યું, ત્યાર પછી તેના જીપીસીબી 10:30 આવી मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।